ગુજરાત રાજ્ય સ્તરે કોરોના નોડલ તરીકે નિમાયેલા ડોક્ટર કમલેશ ઉપાધ્યાય જામનગર આવ્યા હતા, જ્યાં તેમણે કલેક્ટર કચેરી ખાતે આરોગ્ય તંત્ર અને સ્થાનિક વહીવટી તંત્ર સાથે બેઠક યોજી હતી. જામનગરમાં સતત વધતા કોરોના સંક્રમણને કારણે ડોક્ટર કમલેશ ઉપાધ્યાયે જામનગરના વિસ્તાર પ્રમાણે વધતા કોરોના પોઝિટિવ દર્દીઓ અને દર્દીઓના થતા મૃત્યુ, સારવારની પદ્ધતિ અને તંત્ર દ્વારા અટકાયત માટે કયા પ્રકારના પગલાં લઈ અને જામનગરને આ કાળમુખા કોરોનાથી બચાવી શકાય તે અંગે ચર્ચા કરી હતી. આ તકે કલેક્ટર રવિશંકર અને કમિશનર સતીશ પટેલે જામનગરવાસીઓને કોરોનાના કપરા સમયમાં બચવા માટે ઘરમાં રહેવાની તેમજ વરસાદની ઋતુમાં ડેન્ગ્યુથી બચવા માટેની અપીલ કરી હતી. જામનગર શહેરના નગરજનોને ખાસ વિનંતી છે કે જે રીતે કોરોના મહામારી વધી રહી છે, કેસો રોજ વધી રહ્યા છે અને તેના સંક્રમણ માટે આગળ ન ફેલાય એ માટે આપણે બધાએ ઘણી બધી કાળજી લેવાની છે. અને કલેક્ટર સાહેબે પણ આપણને સૂચન કર્યા છે કે બિનજરૂરી રીતે બહાર ન નીકળવું, બાળકો અને વૃદ્ધોએ તો બિલકુલ ન નીકળવું અને બીજા લોકોએ પણ જરૂર હોય તો જ બહાર નીકળવું. આજે માત્ર આપણી લડાઈ કોરોના સામે નથી, એની સાથે ડેન્ગ્યુ પણ આ જ સિઝનમાં ઘણું બધું ફેલાય છે અને ડેન્ગ્યુ માટે પણ એટલી જ સાવચેતી આપણે નગરજન તરીકે લેવાની છે. ખાસ કરીને અત્યારે ચોમાસાનું સિઝન છે, વરસાદ પણ આવે છે અને તે સંબંધમાં જ્યારે ક્યાંય પણ પાણી ભરાય, ઘરના દબાવ ઉપર કે ઘરે પાણીના કુંડી બનાવ્યા હોય કે પક્ષી કુંજ બનાવ્યા હોય તો એનો નિકાલ કરવાનો છે. અવારનવાર અમે પ્રેસ મીડિયા મારફતે આપ સૌને વિનંતી કરી ચૂક્યા છીએ કે એક અઠવાડિયામાં 10 દિવસ આપ ઘર માટે કાઢો અને જ્યાં પણ ક્યાંય પણ પાણી ભરાયું હોય તો એનો નિકાલ કરો, એના વાસણોને સાફ કરો અને પાણી ક્યાંય આજુબાજુમાં, આપના ઘરની આજુબાજુમાં 30 મીટરમાં ક્યાંય પાણી ન ભરાયેલું હોય એની ખાસ કાળજી રાખો અને મચ્છરનું ક્યાંય પણ ઉત્પત્તિ સ્થાન જણાય તો તાત્કાલિક મહાનગરપાલિકાની મેલેરિયાની ટીમને જાણ કરો. અમારી ટીમ આવશે, ત્યાં દવા છંટકાવ પણ કરશે અને આપણે કોરોનાની સાથે સાથે ડેન્ગ્યુ સામે પણ એટલી જ સાવચેતી રાખવાની છે તો જ આપણે વધારે સારી રીતે આ ચોમાસાની સિઝનને ફેસ કરી શકીશું.